भाभर તાલુકાના ખારા ગામે જૂની અદાવતમાં ઝઘડો થતા 6 લોકો ઘાયલ થયા છે। ટ્રેક્ટર ભરી ગામમાં આવી લાકડીઓ તલવારો ધાર્યા વડે હુમલો કરવામાં આવ્યો। ઘાયલોને સારવાર અર્થે ભાભરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે। જૂની અદાવતમાં મારામારી કરવામાં આવી। ભાભર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાલદુભા રાઠોડ, જીટીવી ન્યૂઝ, ભાભર। બનાવમાં સાહેબ આજથી 5 વર્ષ પહેલા એ લોકોએ અમારા એક છોકરાનું મર્ડર કરી નાખેલું છે અને અત્યારે અમારે ઉદર કોર્ટની અંદર જોડે કલમ લગાવવા છે। એ લોકો ઉપર અમારે કેસ ચાલુ છે અને એ લોકો અત્યારે અમને વારંવાર ધમકી આપી અને એવું કહે છે કે તમે સમાધાન કરો, સમાધાન નહીં કરો તો તમને જીવનથી મારી નાખવામાં આવશે અને બધા ગામમાં તમને રહેવા દેવામાં આવશે નહીં। અને આજે સવારે આખો ટ્રેક્ટર ભરીને લોકો આવ્યા અને હથિયારમાં લાકડીઓ નહીં ધારિયા તરવાલ અને લોઢાની કાતરી સાથે ટ્રેક્ટર ભરીને આવ્યા હતા અને અમને 6 થી 7 જણાના ભોડો ફોડી નાખ્યા છે। પછી કાલના દિવસે અમારો પત્ની જો જાતો વહુને ચડવા એ ખારા પાટીએ કાલે 4 જણા આવીને એને માર્યો અને ફેક્ટર એ ફરિયાદ કરવા આવ્યા એટલે એમને સામે લોકો અરજી આવી એટલે 4 એને પૂર્યા એમને અમે બપોરે કાલે છૂટા કરીને પછી અમે દવાખાને લાવ્યો ભાઈને એટલે સાહેબે કીધું કે 3 દિવસ રાખો પડશે ફેક્ટર છે એટલે એ ભાઈ એક તો અહીં હતો જ ને આજ વહેલા હવાના વહેલા પાછા લેંબાજીને ઈશાજી બે એક ને ગલો ધરવે છે ને કંટી ધરવે છે એ બે ધંધા માટે વહેલા બેઠા હતા વહેલું આવીને એ બેને લોકોને માર્યા બસ 108ને અમે ફોન કર્યો એટલે 108 આવી એટલે હું એમને લઈને દવાખાને આવતો હતો અને સામેથી આખું ટ્રેક્ટર ને બાઇક લઈને આવ્યા તારીયા લાકડીઓ ને કોઈ બરસ્યું ને એવું એ અંજારબેનને આવતા પહેલાં માથાના ભાગમાં તારીઓ માર્યું અને જે શારદાબેન છે એમને 3 લાકડી મારી એક ઘોડાના ભાગમાં એક હાથના ભાગમાં અને કેળાના ભાગમાં અને જે પૂજરજીને બલુજી જે છે એ ઘરે હતા એમને પૂજરજીના ઘરે એમના પતરા ફોડ્યા રાખ તોડફોડ કરી અને એમને માર્યા હું દવાખાને આવેલો હતો એ લોકોને પણ માર્યા એ આ મને જૂની અદાવત રાખીને એમ કહે છે લોકો એ રાઈ સમાધાન કરો ને તો તમને ગામમાં રહેવા નહીં આવે જાનથી મારી નાખશે એક માર્યું છે પણ બીજાને માર્યા